છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં કાવ્ય સાધ ભણીશું. અલ્લક દલ્લક, એના કવિ છે બાલમુકુંદ દવે. અલ્લક દલ્લક એ બાળકોની એક રમતનું નામ છે. અલ્લક દલ્લક એ બાળકોની એક રમતનું નામ છે. આ ઉર્મિ ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવાયો છે. બાળકોને ગાવું ગમે એવું આ કાવ્ય છે. એમાં પ્રાશ, ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયારો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. મેં પહેલા બી કહ્યું તમને, અલગ દલગ એ બાળકોની એક રમતનું નામ છે. ઝાંઝર જે સ્ત્રીઓ માટે પગમાં પહેરવાનું એક ઘરેણું છે, જે છોકરીઓ કે લેડીઝો પગમાં પહેરતી હોય છે ઝાંઝર. તે ઝલક એટલે ઝણકાર, એનો જે અવાજ આવતો હોય તે. રડિયામણો એટલે મનમોહક, આંખ ઠરે તેવું સુંદર. જમના એટલે યમુના નદીની વાત કરી છે. મલ્લક એટલે મુલક, પ્રદેશ. મુખડું એટલે મો. ઝળકે એટલે ચમકે, ચળકે. અને ઝલક ઝલક એટલે ઝડપ ઝડપ. તો એમ કહેવા માંગે છે કે આ રાસલીલામાં સૌ અલ્લક દલ્લક રમે છે, કે રાસ રમી રહ્યા છે મેં બધા, કે આ રાસલીલામાં સૌ અલ્લક દલ્લક રમે છે. ઝાંઝર ઝમકે છે, ઝાંઝર ઝમકે છે એનો અવાજ આવી રહ્યો છે, ફણકાર આવી રહ્યો છે. યમુનાનો મનમોહક મુલક છે, યમુનાનો મનમોહક મુલક છે. એથી સુંદર રાધા ગૌરી, કે જમનાનો જે મલક છે, પ્રદેશ છે એ તો સુંદર જ છે. જમનાનો જે પ્રદેશ છે તો સુંદર જ છે, પણ એનાથી વધારે સુંદર રાધા ગોરી છે. એનું મુખડું ઝળક ઝળક ચમકે છે. ફરી એક વાર સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, સૌ અલ્લક દલ્લક રમે છે, ઝાંઝર ઝમકે છે, યમુનાનો મનમોહક મુલક છે, એથી સુંદર રાધા ગૌરી છે, એનું મુખડું ઝળક ઝળક ચમકે છે. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે છમક છમક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઠમક ઠમક. કે આભે એટલે આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે, પૂનમનો ચંદ્ર ઉગ્યો છે. રાસ ચગ્યો છે, ચગ્યો એટલે જામ્યો છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે, સરસ રીતે રાસ બધા રમી રહ્યા છે. છમક છમક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ભેળો એટલે એની અંદર સાથે, ગોપીઓની સાથે કાન ઘૂસ્યો છે, ઘૂસ્યો છે એટલે અંદર રમે છે. ઢોલક વાગે ઢમક ઢમક, કે આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો છે, છમ છમ ઝાંઝરના અવાજ સાથે રાસ ખેલાઈ રહ્યો છે. ગોપીઓ સાથે કાનુડો પણ ખેલે છે, ઢોલ ઢમ ઢમ વાગી રહ્યો છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. રાધિકાનો હાર તૂટી ગયો છે, જે ગળામાં પહેરવાની હાર આવે છે ને તે તૂટી ગયો છે. મોતી ચળકે ચલ્લક ચલ્લક, કે મોતી છે એ ચળકે એટલે ચમકે છે, મોતી એના ચમકે છે ચલ્લક ચલ્લક. બધા જડ્યા પણ એક ખૂટે છે, કે બધા હાર તૂટી ગયો છે, બધા મોતી વેરાઈ ગયા છે, પણ એક મોતી ખૂટે છે. બધા જડ્યા પણ એક ખૂટે છે, કે બધા મોતી જડી ગયા, પણ જે હારનો એક મોતી ખૂટે છે. રૂએ રાધિકા છલ્લક છલ્લક, કે એટલા માટે રાધિકા રડે છે, ખૂબ જ રડે છે. ત્યાં રાધાનો હાર તૂટે છે,
વેરાઈ ગયા છે મોતી, વેરાયેલા મોતી ચમકે છે, બધા મોતી જડ્યા પણ એક મોતી ફૂટે છે, એટલા માટે રાધિકા ખૂબ જ રડે છે. રૂવે એટલે રડવું, એટલા માટે રાધિકા ખૂબ જ રડે છે. લીધું હોય તો આલે કાના મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિતર છેક્યા છાના જાણે આખો મલ્લક મલ્લક. હવે એમ કે છે રાધા કે લીધું હોય તો આલે કાના. કાના શબ્દ કૃષ્ણ ભગવાન માટે, કાંદોડા માટે, શ્રી કૃષ્ણ માટે વપરાયેલો છે. મોતી મારું ચલ્લક ચલ્લક કે મારું જે મોતી હતું એ ચલ્લક ચલ્લક મોતી મને તને જડ્યું હોય તો તું મને આપને. તારા ચરિત્ર છે ક્યાં છાના, ચરિત્ર એટલે ચરિત્ર વર્તન, એ તારો ચરિત્ર ક્યાં છાના છે, બધાને ખબર છે તું કેટલો તોફાની છે. જાણે આખો મલક મલક, આખો મલક, આખો પ્રદેશ, આખો મુલક છે એ જાણે છે. રાધા કહે છે હે કાના, તે મારું ચળકતું મોતી લીધું હોય તો આપને, તારા તોફાન ક્યાં કોઈનાથી છાના છે, આખો મલક જાણે છે કે તું તોફાની છે. કાને ત્યાંથી દોટ મૂકે છે રીસ પડી ગોપી જન વલ્લભ, કદમ છાયા ખૂબ ચૂકી છે બંસી છેડે અલ્લપ જલ્લભ. કે કાના ત્યાંથી કાનાએ ત્યાંથી દોટ મૂકી, દોટ મૂકી એટલે દોડવું, કે ત્યાંથી દોડે છે. રીસ ચડી ગોપી જન વલ્લભ, રીસ ચડે છે, રીસાઈ જાય છે કૃષ્ણ. કદંબ છાયા ખૂબ ઝૂકી છે, કદંબ છાયા એટલે કદંબ એક વૃક્ષનું નામ છે. બંસી છેડે અલ્લપ જલ્લપ, બંસી એટલે વાંસળી, અલ્લપ જલ્લપ તો અલ્લપ જલ્લપ અહીંથી તહી દૂરથી આછેરું સંભળાય એ રીતે બંસી વગાડે છે. આ વાત સાંભળતા કાનાએ, કૃષ્ણ ભગવાને કાનાએ ત્યાંથી દોટ મૂકી છે તો ત્યાંથી દોડીને જાય છે. શ્રી કૃષ્ણને રીસ ચડી છે, ઝૂકેલા કદમની છાયામાં શ્રી કૃષ્ણ અલ્લપ જલ્લપ વાંસળીના સુર રેલાવે છે, સુંદર વાંસળી વગાડે છે. રાધા દોડી ચિત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક, સુર વણાય ધીરે ધીરે ઉર તણાય પલ્લક પલ્લક. હવે રાધા દોડે ચિત અધૂરે, રાસ ચક્યો છે અલ્લક જલ્લક, સુર વણાય ધીરે ધીરે, કેમ કે છે રા વિહળ વન રાધા ત્યાંથી દોડે છે અને અલ્લક દલ્લક ત્યાં રાસ રચાયો છે. સુર વણાય ધીરે ધીરે કે વાંસળીના ધીમા ધીમા સુર સંભળાય છે. ઉર તણાય પલ્લક પલ્લક, ઉર એટલે હૃદય, આપણું હૃદય, કે ધીમા ધીમા સુરમાં તેનું હૃદય મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે. વિહવળ જે રાધા છે ત્યાંથી દોડે છે અને અલ્લક દલ્લક રાસ રચાયો છે. વાંસળીના ધીમા ધીમા સુરમાં તેનું હૃદય મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક રડિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી મુકડું ઝળકે ઝલ્લક ઝલ્લક. કે અલ્લક દલ્લક ઝાંઝરના ઝંકાર છે, ઝાંઝરનો અવાજ છે, એ જમુનાના, જમુના એટલે નદીના કિનારે, મલ્લક એટલે મુલક આપણે જે સમજાવ્યું હતું, રડિયામાં એટલે સુંદર લાગે છે. કે અધર પ્રત્યે કે ઝાંઝરના ઝંકારે જમુના નદીનો મલક રડિયામણો લાગે છે, એથી મલક કરતા વધારે, એ પ્રદેશ કરતા પણ વધારે સુંદર રાધા ગૌરી છે અને એનું મુખડું ઝલક ઝલક ઝળકે છે. કે અધર 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 પથ્થર ઝાંઝરના ઝમકારે જમુના નદીના મલક રડિયામણો લાગે છે, એના કરતા એ પણ વધારે સુંદર રાધા ગૌરી છે, એનું મુખડું ઝલક ઝલક ઝળકે છે. અહીં આપણું કાવ્ય પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રોએ તમારે તમારી નોટમાં આ કાવ્ય લખવાનું છે, કાવ્યનું નામ, કવિનું નામ અને આખું કાવ્ય તમારી નોટબુકમાં લખવાનું છે. સમજા સમજૂતી છે તે પણ તમારી નોટબુકમાં લખવાની રહેશે.
ઝાંઝર તો સ્ત્રીઓ માટે પગે પહેરવાનું ઘરેણું, રળિયામણો આંખ ઠરે તેવો સુંદર મનમોહક, જમના યમુના મલ્લક મુલક પ્રદેશ, ઝળકે ચમકે ઝલક ઝલક ઝળક ઝળક ચગ્યો છે, ખૂબ ઝડપથી ગોળ ગોળ ફળી રહ્યા છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે, ઢોલક ઢોલ આલને આપને કાનો કનૈયો બાળકૃષ્ણ, ચરિતર ચરિત્ર ગોપીજન વલ્લભ ગોપીઓના વાહલા કૃષ્ણ, કદંબ એક વૃક્ષનું નામ, બંસી વાંસળી અલ્લભ ઝલ્લભ અલભ ઝલભ, દૂરથી આછેરું સંભળાય તે રીતે. રૂઢિ પ્રયોગ છે ઉર તણાવવું દિલ ચોરાવવું. તમારે તમારા નોટમાં કાવ્ય લખવાનું છે અને શબ્દ સમજૂતી. હવે અહીંયા છે સ્વાધ્યાય. પ્રશ્ન એક, નીચેના દરેક પ્રશ્નનો જવાબ એક એક વાક્યમાં લખો. રાધા કોના કરતા સુંદર છે? તો રાધા જમુનાના રઢિયારા પ્રદેશ કરતા પણ વધુ સુંદર છે. બે નંબર, રાસ ક્યારે રચાયો છે? જવાબ, આગમાં પૂનમનો ચાંદ ઉગ્યો ત્યારે રાસ રચાયો છે. ત્રણ નંબર, રાસમાં કોણ કોણ રમે છે? રાસમાં શ્રી કૃષ્ણ રાધિકા અને ગોપીઓ રમે છે. ચાર નંબર, શ્રી કૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે? શ્રી કૃષ્ણ કદંબ વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે. પાંચ નંબર, રાધિકા કોની પાસે શું માંગે છે? રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાઈ ગયેલું ચળકતું મોતી માંગે છે. પ્રશ્ન બે છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જે તમારે આગળ કાવ્યમાંથી જોઈને પૂરી કરવાની છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા ચડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. પ્રશ્ન ત્રણ છે, રાસ ગરબા અંગેનો તમારો અનુભવ લખો. કે તમે રાસ ગરબામાં તમારો જે અનુભવ થયો હોય એ તમારે લખવાનો છે. કે દરેક ગુજરાતીને રાસ અને ગરબાનું આકર્ષણ હોય છે. નવરાત્રિના નવ દિવસ ગુજરાતમાં રાસ અને ગરબાની જબરી જમાવટ થતી હોય છે. મને રાસ અને ગરબાનો ભારે શોખ છે. દર નવરાત્રિ રાસ ગરબા માટે નવા કપડાં જોઈએ. દર વખતે નવરાત્રિ માટે મેં પપ્પા અને મમ્મીની મરજી નહોતી તો પણ જીદ કરીને નવા કપડાં રાસ ગરબા માટે ખરીદ્યા હતા. પપ્પા ગુસ્સે થયા હતા, પરંતુ રાત્રે એ રાસ ગરબામાં એવી જમાવટ કરી કે મારો એમાં પ્રથમ નંબર આવ્યો, તો પછી પપ્પા અને મમ્મી ખુશ ખુશ થઈ ગયા. આવી રીતે તમારો અનુભવ તમારે લખવાનો રહેશે. પ્રશ્ન ચાર છે, જોડાક્ષર વાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે તમારે, જલ્લક જલ્લક, એવી રીતે અલ્લક દલ્લક, છમ્મક છમ્મક, ચલ્લક ચલ્લક, ઠમ્મક ઠમ્મક, છલ્લક છલ્લક, મલ્લક મલ્લક, એ રીતે જોડાક્ષર લખવાના છે. પ્રશ્ન પાંચ છે, નીચે આપેલા શબ્દોને તમારી બોલીમાં લખો. આપણે આપણી બોલીમાં લખવાના છે. આપણે શુદ્ધ ભાષા તો સ્કૂલમાં બોલતા હોઈશું, પણ ઘરે પણ કદાચ તમારા તળપદી ભાષા તમે બોલતા હશો. બધા તો હવ, હવ એટલે બધા, ચાલ્યો હેડ્યો, કહ્યું કીધું, મૂક્યું મેક્યું, આપ્યું દીધું, શાળા નેહાળ, એવી રીતે જે અમે બોલતા હોય તળપદી ભાષામાં શબ્દો તે લખવાના છે તમારે. પ્રશ્ન છ છે કે નીચેના શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવવાના છે. રાસલીલા મુખડું આભ રાધા ગૌરી રડિયાળો રાસ. તો પહેલા આવશે આભ મુખડું રડિયાળો રાધા ગૌરી રાસ અને રાસલીલા. અહીં આપણું કાવ્ય પૂરું થાય છે. તમારે તમારી નોટબુકમાં કાવ્ય, શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય લખવાના છે. બાજુમાં પુનરાવર્તન બે આપેલું છે, પુનરાવર્તન બે પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન એક છે, નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં જવાબ લખો, તે પણ તમારે લખવાના છે. પ્રશ્ન બે, નર્મદા વિશે પાંચ વાક્યો લખો. પ્રશ્ન ત્રણ, સામાનાથી શબ્દો લખો. પ્રશ્ન ચાર, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. પ્રશ્ન પાંચ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો.
प्रश्न छ के नीचे ना वाक्य माथी शन्य ने नीचे एक लीटी दोरो। शन्य ने नीचे लीटी दोरवानी छे के मारे एक जाणीता सज्जन ने मळवा जवानुं थयुं। तो सज्जन एक शन्य छे तो सज्जन नीचे लीटी करवानी छे। गुजरात नी पूर्व मध्य प्रदेश राज्य आवेलुं छे तो राज्य एक शन्य छे तेने नीचे लीटी करवानी छे। नर्मदा बेटमां कबीरवड आवेलो छे तो नर्मदा अने कबीरवड वच्चे नीचे लीटी आवशे। प्रश्न सात नीचे आपेला रूढ़ि प्रयोगनो अर्थ आपी वाक्यमां प्रयोग करो। अहींया किंमत करवी तो एनो अहींया अर्थ लखवानो छे। नीचे वाक्य किंमत करवी माप काढी लेवो एनो वाक्य काढवानो छे के हीरो हाथमां लेता ज જવેરીએ તેની કિંમત કરી લીધી। એટલે તમારે આ રૂઢિ પ્રયોગ લખવાના છે। પ્રશ્ન 8 નીચેના દરેક વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય ત્યાં બે બે વાક્ય લખવાના છે। પૂર્ણ વિરામ અલ્પ વિરામ પ્રશ્ન ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન તેના બધાના બે બે વાક્ય લખવાના રહેશે। પ્રશ્ન 9 છે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। અહીંયા જે શબ્દો આપેલા છે એમને તમારે ક્રમમાં ગોઠવવાના છે। ત્રાડ ત્રીજું ત્રેવડ ત્રાંસુ ત્રિકોણ બધા ત્ર ત્ર જ છે તેને કક્કાવારી બારાક્ષરી પ્રમાણે લઈશું। ત્રાડ ત્રાંસુ ત્રિકોણ ત્રીજું ત્રેવડ તો અહીં આપણો પુનરાવર્તનનું રિવિઝન પૂરું થાય છે। તમે તમારી નોટમાં 1-7 પાઠ ના સ્વાધ્યાય લખવાના છે। પુનરાવર્તન 1 અને પુનરાવર્તન 2 તમારે તમારા નોટમાં કમ્પલસરી લખેલું જોશે। ચલો વિદ્યાર્થી મિત્રો આવજો।